नमस्ते विद्यार्थीओ, धोरण बे मा आजे आपणे चित्र विषय शीखीशुं। तमारी पासे चित्र पोथी अथवा चित्रनी नोटबुक हशे तो तमे जेमा चित्र दोरता होय ते चित्र पोथी अथवा तो नोटबुक खोलो। आज आपणे बीजू बे नवा चित्र शीखीशुं। आज आपणे चित्र पोथीमां बे नवा चित्र शीखवाना छे। तो तमारी चित्र पोथी अथवा तो नोटबुक खोलो। तमारी चित्र पोथीमां અને નોટબુકમાં હાંસિયો ના આપ્યો હોય તો આ રીતે ફૂટપટ્ટી વડે ઊભી લાઈન દોરી લેવાની, પછી આડી લાઈન પણ દોરી લેવાની છે। તો આજે આપણે સૌથી પહેલા પતંગિયાનું ચિત્ર શીખીશું। કયું ચિત્ર શીખીશું? પતંગિયાનું। તો તમને પતંગિયો દોરતા આવડે છે? જો જેને પતંગિયો દોરતા ના આવડતું હોય તેને હું પતંગિયો દોરતા શીખવાડીશ। આજે આપણે પતંગિયો દોરીશું। તો જો પતંગિયો દોરવા માટે તમે આપણે પહેલાં પતંગિયો જોયેલું હોવું જોઈએ। તમે પતંગિયો તો જોયું જ હશે। પતંગિયો કેવું હોય? રંગબેરંગી હોય, હોય ને? તો આજે આપણે હવે પતંગિયો દોરવાનું શરૂ કરીશું। તો પતંગિયો દોરવા માટે આપણે સૌથી પહેલાં ગોળ દોરવું પડશે। તો અહીં મેં ઉપર લખેલું છે પતંગિયો। તો અહીં સૌથી પહેલાં હું ગોળ દોરી લઉં। તો ગોળ દોરવા માટે તમારે સિક્કાનો ઉપયોગ કરવાનો। એકનો સિક્કો, બેનો સિક્કો એવું હોય છે ને? તો એ રીતે તમારે ગોળ દોરવા માટે સિક્કાનો ઉપયોગ કરવાનો છે। જુઓ, અહીં મેં ગોળ દોરવા માટે પરિકળનો ઉપયોગ કર્યો છે। તમારે તમારી પાસે રૂપિયાનો, 2 રૂપિયાનો આ રીતે સિક્કો હોય તો એ સિક્કા વડે તમારે આ ગોળ દોરવાનું છે। જુઓ, આ રીતે તમારે સરસ રીતે ગોળ દોરવાનું છે। હવે ગોળ દોર્યા પછી આપણે તેમાં આંખો દોરીશું। પછી મોઢું, પછી ઉપર આ રીતે બેલી દોરવાનું છે। થોડી આમ ઊભી લીટી કરતાં કરતાં પછી ઉપરથી થોડું વળી જવાનું છે, એટલે તમારી લીટી સરસ થશે।
હવે શું કરીશું? તો કે હવે અહીં તમારી ફૂડ પટ્ટી રાખવાની છે, અહીં વચ્ચો વચ્ચ ત્યાં તમારે 0 થી 5 સુધી લાઈન દોરવાની છે। આ રીતે પછી શું કરશો? તો આ લીટી તમારે કાટી લીટી કરવાની નથી, આ તમારે આછી જ લીટી રાખવાની છે, કારણ કે આપણે તે લીટી પછીથી લૂછી નાખવાની છે। એટલા માટે તમારે હવે પેન્સિલ અહીંયા રાખવાની છે, આ છે જ્યાંથી આ લઈ આ રીતે દોરવાનું છે। હવે આવું દોર્યું તેવું આ બાજુ પણ દોરીશું, તો તે માટે આપણે ફેરવવું પડશે। જો આ રીતે તમારે બંને બાજુ દોરવાની છે। હવે આ વચ્ચે તમે લીટી દોરી હતી તે લીટી લૂછી નાખવાની, પછી આને થોડું કાટી લીટી કરી દેવાની। સરખી દોરાઈ હોય તો જ તમારે લીટી કાટી કરવાની છે। પછી અહીં વચ્ચે વચ્ચે થોડા કાપા મૂકીશ, થોડા થોડા અંતરે આપણે આડી લીટી દોરીશું। આ રીતે હવે શું કરીશું? તો હવે આપણે પતંગિયાની પાંખો દોરીશું। તો પાંખો દોરવા માટે તમારે આ રીતે આડી ચિત્રપોથી અથવા નોટ રાખવાની છે, તેને આપણે અહીંથી લઈ આમ ફૂલ દોરીએ છીએ, તેવી જ રીતે એની પાંખ પતંગિયાની પાંખ દોરવાની છે। આ રીતે એક પાંખ દોરવાની છે, હવે તેની બીજી પાંખ પણ એવી જ રીતે દોરીશું।
જુઓ, આ રીતે તમારે બંને બાજુ પાંખ દોરવાની છે. હવે પાંખમાં આપણે ગોળ રાઉન્ડ કરીશું. આવી રીતે લંબગોળ દોરવાના. બંને પાંખમાં દોરી લઈશું. સરસ. હવે તમારે પતંગિયામાં તમને ગમે તેવા એટલે તમને મનપસંદ રંગ પતંગિયામાં પૂરવાના છે. હું અહીં તમને કલર કહી દઉં છું, એવા પૂરા હોય તો પણ ચાલશે. જો આ મોઢાની અંદર પીળો, આ પાંખની અંદર પીળો, આ પાંખની અંદર પીળો, પછી અહીં કેસરી, લીલો અને ગુલાબી, કેસરી લીલો અને ગુલાબી, પછી અહીંયા પાછો કેસરી લીલો, કેસરી લીલો, કેસરી લીલો અને કેસરી. આ રીતે તમે પતંગિયામાં રંગ પૂરશો તો તમારું પતંગિયું સરસ દેખાશે. હવે આપણે કાચબો દોરીશું. કાચબો દોરવા માટે પણ આપણે પરિકરની જરૂર પડશે. તો તમે કાચબો દોરવા માટે પરિકર લઈ લો અને પરિકરમાં પેન્સિલ ફિટ કરી લો. હવે કાચબો દોરવા માટે આપણે ગોળ દોરીશું. તો ગોળ દોરો. હવે આનાથી આ ગોળ દોર્યું તેનું થોડું માપ વધારી તેની ઉપર બીજું ગોળ દોરીશ. આ રીતે તમારે બે ગોળ દોરવાના છે, એક નાનું ને એક મોટું. હવે ગોળની અંદર ષટ્કોણ દોરીશું. આડી લીટી આપણે નાની જ કરીશું.
રીતે ષટ્કોણ દોરવાનો છે। હવે જો આ ખૂણાને અહીં જોડીશ, આ ખૂણાને અહીં, આ ખૂણાને અહીંયા, આ ખૂણાને અહીંયા, આને અહીં। આ રીતે તમારે જોડી દેવાનું છે। પછી હવે આપણે તમને કાચબાની આંખો દોરીશું। તો આંખો દોરવા માટે અહીં આપણે એક નાનું એવું ગોળ દોરીશું। આ રીતે તમારે કાચબાનું મોઢું દોરવાનું છે। અને મોઢામાં બે આંખો દોરીશું, કસબાની આંખો હોય ને, પછી હવે પગ દોરી દઈએ। અહીં પગ દોરવાના છે તમારે। નીચે પણ દોરી દેવાના છે। નીચે પૂંછડી, અહીં તમારે પૂંછડી દોરવાની છે। આ થઈ ગઈ કાચબાની પૂંછડી। જુઓ કેવો સરસ કાચબો દોરાયો ને। તો તમારે આ કાચબામાં પણ તમને ગમે તેવા મનપસંદ રંગ પતંગિયો અને કાચબા બંનેમાં પૂરવાના છે। તો તમે ઘરે પતંગિયું અને કાચબો દોરવાનો પ્રયત્ન જરૂરથી કરજો, એટલે તમને બંને ચિત્ર જલ્દીથી દોરતા આવડી જાય।